એક મૃગબાલમાં એમને સ્નેહ થઈ ગયો. એ મૃગબાલને પોતાના મનમાં સ્થાન આપી દીધું. જ્યાં મૃગબાલમાં આસક્તિ થઈ, દયા કરી એમના ઉપર, એ મૃગબાલ ઉપર જે પાણીમાં તણાઈને એના હાથમાં આવ્યું, દયા કરવું સારું છે પણ મનમાં સ્થાન આપી દેવું, આસક્તિ બંધાવી દે જાય, એ વધારે તકલીફ છે. इसलिए आचार्यों का मंतव्य है, आचार्य हमें यह शिक्षा देते हैं कि घर में चाहे किसी को भी रख लो, किंतु अपने मन में किसी को बसने मत दो. रामकृष्ण परमहंस कहता कि जेम नौका पानी ऊपर रहे तो ठीक छे, पण पानी जो नौका नी अंदर आवी गयो तो नौका डूबी जशे. एम आपणे घर परिवार में रहिए ठीक छे, पण घर परिवार आसक्ति जो मन में आवी गई तो पछी आ शरीर रूपी नौका डूबी जशे. હવે મૃગબાલમાં આસક્તિ થઈ, હરિ હરિ હરિનું સ્મરણ કરતા અને હવે હિરણ 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 કહેવા લાગ્યા. એક દિવસ તો એ મૃગબાલ વનમાં ક્યાંક હિરણોના ઝુંડમાં સામેલ થઈને આગળ વયું ગયું, એને ગોતવા માટે વન વન ભટકવા લાગ્યા. એના વિરહમાં આવીને જ હિરણનું સ્મરણ કરતા કરતા દેહનો ત્યાગ થયો, દેહ છૂટ્યો, બીજા જન્મમાં એમને હિરણની યોની મળી. જેવું સ્મરણ કરીએ એવી યોનિ મળે, અને જેવા કર્મ કરીએ એના આધાર પર આપણા જીવનમાં સુખ અને દુઃખ આવે છે. તમે વિચારો કે આ ભરતજી કેવળ એક મૃગબાલમાં આસક્તિ થઈ જેના લીધે એમને મૃગની યોનિ મળી, તો વિચારો કે આપણી તો કેટલી બધી જગ્યાએ આસક્તિ છે, તો કેટલા બધા ચક્કરમાં ફસવું પડશે. એક મૃગ બા એક મૃગ કે સંગતે ભરત ધરી મૃગ દેહ તુલસી ઓન ઉનકી કોન ગતિ જો સબસે કરત સ્નેહ. ખાલી એક મૃગમાં આસક્તિના લીધે આટલું ભટકવું પડ્યું તો આપની તો ફેર સાવધાન હો. હવે એ હિરણની યોનિમાં ગયા, પણ પૂર્વ જન્મનું એમને સ્મરણ રહ્યું, ખાવા પીવાનો એમને બધો ત્યાગ કર્યો, અને પછી ત્રીજી યોની એમને મળી. એક બ્રાહ્મણ બાલકના રૂપમાં એમને જન્મ થયો, અને હવે દ્રઢ સંકલ્પ થયો કે ક્યાંય આસક્તિ નથી બાંધી, કોઈની સાથે બોલે જ નહીં, બોલું તો પછી બંધાવું ને વાત જ ન કરે કોઈની સાથે. જડ ભરત થયા. જ્યાં પિતાએ ગાયત્રી મંત્ર જનોઈ આપવાનો વિચાર કર્યો, બેટા ગાયત્રી બોલો, તો ગાયત્રી મંત્ર ન બોલે કે બોલું તો બંધાઈ જવું. એમના ભાઈઓ કહેવા લાગ્યા, કઈ કામ નથી કરતો, એમ કર ખેતમાં ઉભો રહે, ખેતની રખેવાલી કર, ઠીક છે જે બોલે એ કરે, કંઈ જવાબ ન આપે કે વયા ગયા, ખેતરમાં ઊભા રહી જાય, તો ઊભા રહી જાય પણ કંઈ કરે નહીં. ત્યાં પક્ષીઓ આવે, ચીડિયા આવે, રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ, ભૈયા ખાને વાલા રામ ખિલાને વાલા રામ, તો મેરા ક્યાં કામ, ખાઓ. ભાઈઓ કે તું કંઈ કામનો નથી, તું તો ઘર છોડીને નીકળી જા, ઠીક છે જે બોલે એ કરવું. અને એ વનમાં અવધૂત અવસ્થામાં ફરવા લાગ્યા. ફરતા ફરતા એ જ વનમાંથી સૌર દેશના રાજા રઘુગણ કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જઈ રહ્યા હતા. પાલખીમાં બેસીને સત્સંગ માટે વનમાંથી જઈ રહ્યા છે, ત્યાં જ એ પાલખી ઉપાડવા વાળો એક સેવક કહાર અસ્વસ્થ બન્યો. રઘુગણે કહ્યું કે જો કોઈ મનુષ્ય મળી જાય તો એને ગોતીને લઈ આવો. એ જ વનમાં આ ભરતજી ફરતા હતા કે રાજાની પાલખી ઉપાડીશ, તો કે હા ચાલો. પાલખી ઉઠાઈ, પાલખી ઉઠાવતા આગળ આગળ ચાલે છે, ત્યાં ઘણી બધી ચીટીઓ કીડીઓ દેખાઈ. ભાગવત અંશ જોયો. આ બહુ વ્યાપક દ્રષ્ટિ છે આ જડ ભરતજીની, કે બધામાં ભગવાનના દર્શન કરવા, કે મારા પગ નીચે ક્યાંક એ મરી ન જાય એ ભયથી આમ ઠેકડો લગાવ્યો, રાજાનું માથું પાલખીમાં ભટકાણું. અરે જુઓ સાવધાનીથી ચલાવો. એટલા બીજા કહેવા લાગ્યા, આ નવો જે આવ્યો છે એ ઠેકડા મારે છે. પાછા આગળ ચાલ્યા, પાછી ઘણી બધી ચીટીઓ એ કીડીઓ દેખાઈ, પાછો ઠેકડો લગાવ્યો, માથું ભટકાણું. હવે રાજાને ક્રોધ આવ્યો, અને પછી રાજા વ્યંગ કરવા લાગ્યો, અહો કષ્ટમ, અરે બહુ કષ્ટની વાત છે તારા માટે, બહુ થાકી ગયો, ક્યારનો તું જ એક જ પાલખી ઉપાડે છે ને, બીજા તો કોઈ છે જ નહીં, અને સાથે હું જોઉં છું તારું શરીર પણ બહુ દુર્બળ છે. રાજા જડ ભરતજીને વ્યંગ કરવા લાગ્યો, ન સંહના ન નગામી જરાસ ચ ઉપદ્રતો,
હું જોઉં છું તારા અંગ પણ સુગઠિત નથી, વૃદ્ધાવસ્થાએ તારા શરીરને ઘેરી લીધો છે. ઘણા અપશબ્દો બોલ્યો, પણ આ બધા શબ્દોથી જળભરતજી પર કોઈ પ્રભાવ ન થયો. કારણ કે જળભરતજી મે ઓર મેરા અહમતા મમતા કી વૃત્તિઓ સે, અહમતા મમતા કી વૃત્તિયાં સર્વદા ઉનકે અંદર સે ઉનકા અભાવ થા. એટલે આ જે પણ બોલી રહ્યા છે રહુગણ, મન પર કંઈ અસર ન થયું. ચૂપચાપ પાલખી ચલાવતા રહ્યા, મૌન રહ્યા. એટલે આ રહુગણને વધારે ક્રોધ આવ્યો, કહેવા લાગ્યો, તું સ્વામીની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરતો, હમણાં તને દંડ આપું, હમણાં તારી ચિકિત્સા કરું છું. અને જ્યાં આ આ શબ્દ રહુગણે કહ્યા, અને એ સમયે જળભરતજીએ પોતાનું મૌન વ્રત તોડ્યું, અને હવે રહુગણ સાથે સત્સંગ એમનો થયો. અન્ય પુરાણોમાં એવો પણ પ્રમાણ મળે છે કે આ રહુગણ એ જ હિરણ હતો, અને આ રહુગણે કહેલા એક એક શબ્દ એનો તાત્વિક અર્થ કહેવા લાગ્યા. ભરતજી, આપનું સત્ય વચન છે રાજા, આપ કહો છો કે હું એકલો પાલખી ઉપાડું છું. રાજન, આપની વાત આ બિલકુલ સત્ય છે, કારણ કે જગતમાં જીવ એકલો જ આવે છે ને એકલો જ જાય છે, એ એકલો જ આ શરીરનો ભાર આ પાલખી ઉપાડે છે. આપે કહ્યું કે જીવતો છે કે મરેલાના સમાન છે. રાજન, આપની આ વાણી પણ બિલકુલ સત્ય છે. આજે હું શ્વાસ લઈ રહ્યો છું, કાલે શરીર આ મૃત્યુ અવસ્થાને પ્રાપ્ત થઈ જશે. આ શરીરનો કોઈ મતલબ એનો ભરોસો નથી. રાજન, આપે કહ્યું કે હું કૃષકાય છું, સત્ય છે. હમણાં મારું આ સુદ્રઢ પુષ્ટ દેખાતું શરીર કાલે કૃષિત થઈ જશે. આપે કહ્યું હમણાં તારી ચિકિત્સા કરી લઉં, સત્ય છે. ત્રણ જન્મોથી હું તો પીસા પીસાયા હું, મેં તો તીન જન્મો સે પીસે પીસાયા હું, પીસાઈને જ આવ્યો છું. પિષ્ટસ્ય પેષણમ નાસ્તિ, ત્રણ જન્મથી તો હું આ પીસાઈને આવ્યો, હવે આપ મને શું પીસશો? રાજન, શરીરથી આત્મા ભિન્ન છે, અને જે જીવ શરીરમાં આત્મ બુદ્ધિ રાખે છે તો એની અહમતા મમતા વધી જાય છે. તમે સત્સંગ કરવા માટે જાઓ છો, પણ સત્સંગ માટે તમારી પાત્રતા પણ ક્યાં છે? કારણ કે તમારી અંદર ભેદ દ્રષ્ટિ છે, હું સ્વામી અને આ સેવક, અને એ ભેદ દ્રષ્ટિ સાથે તમે સત્સંગ કરવા જાઓ છો તો તમને સત્સંગ મળશે ક્યાં? ઘણાને સત્સંગનો અભિમાન, હું આ સત્સંગ કરું. એટલે આપણા આચાર્યો તો કેવી દૈન્યતા પ્રગટ કરી કે ભજનાપિ દુષ્ટઃ, હે પ્રભુ હું તો સેવા કરવા પણ નથી જાણતો, કઈ રીતે સેવા કરવી, ભજન કરવી એ પણ હું નથી જાણતો. ઘણાને અભિમાન હોય, મેં આ સેવા કરી, હું કરું છું, અમારે સખડીની સેવા છે, અમારે આની સેવા છે, અમે આ કરીએ છીએ, આટલો હું પાઠ કરું છું, આ પણ એક પ્રકારનો અભિમાન છે. જ્યાં આ વાત કરીને હવે રહુગણ રાજાએ પાલખી ઉભી રખાવી અને નીચે ઉતરીને એમના ચરણમાં પડી ગયા અને પૂછવા લાગ્યા, હે દેવ, આપ મહારાજ, આપનું સ્વરૂપ પ્રગટ કરો, આપ અવધૂત અવસ્થામાં ફરવાવાળા કોણ છો? જેમના ત્યાં હું સત્સંગ માટે જઈ રહ્યો છું એ કપિલ ભગવાન જ તો આપ મારી પરીક્ષા લેવા માટે નથી આવ્યા, આપનું સ્વરૂપ પ્રગટ કરો, આપ કોણ છો? પૂછ્યું. અને એ શ્રવણ કરીને ભરતજી કહે છે, રાજન, મેં ઓર તુમ તો એક મુસાફિર હૈ, આ સંસાર એક ભવાટવી છે, અને એવી ભવાટવીમાં ભટકેલા આપણે મુસાફિર છીએ. બહુ સુંદર આ ભવાટવીનું વર્ણન કર્યું કે આ જીવ જે ભવાટવીમાં ભટકે છે, છ ડાકુઓ એને લૂંટે છે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, અને અડધા રસ્તામાં આ ડાકુઓથી લૂંટાય છે. એટલે 16 વર્ષથી 55 વર્ષ સુધીનું જે આયુ છે એમાં કામ ક્રોધ મોહ આદિ આ મુસાફિરને, આ જીવને લૂંટે છે. સંસાર વૃક્ષની આસાડાલી પર બેઠેલો આ જીવ કામી પુરુષોનો સંગ કરે છે, પરમહંસોનો સંગ નથી કરતો. એટલે આપણે તો આ ભવાટવીમાં ભટકેલા મુસાફિર છીએ. ભવાટવી અટવી એટલે જંગલ, અને ભવ એટલે સંસાર, અને સંસારમાં ખોવાયેલો જીવ એટલે ભવાટવી. એનું સુંદર વર્ણન કર્યું
એ જ ભવાટવીમાં જે આ જીવ ભટકતો હતો, જે શ્રી મહાપ્રભુજીને ચિંતા થઈ કે આ જીવ દોષયુક્ત છે, ભગવાન સાથે આનો સંબંધ કઈ રીતે થાય. અને પછી શ્રીનાથજીએ કહ્યું કે વલ્લભ, આપ જીવ કો બ્રહ્મ સંબંધ કરાવો. અને જ્યારે એને બ્રહ્મ સંબંધ થશે, જ્યારે એને મારી સેવાનો અધિકાર પ્રાપ્ત થશે, પછી એ ભવાટવીમાં નહીં ભટકે. આ બ્રહ્મ સંબંધ શું કામ આપણે લઈએ છીએ, આ સેવા શું કામ આપણે કરવાની છે, કે આ ભવાટવીમાં ક્યાંક આપણે ખોવાઈ ન જઈએ. જેમ જંગલ આપણે ગીરમાં જઈએ તો ગાઈડ આપણી સાથે હોય તો આપણે ખોવાઈએ નહીં, એમ આ સંસારમાં એ આપણા કૃષ્ણ આપણા ગાઈડ છે. અને એ જ્યારે આપણે સાથે હોય, આપણા ગુરુ એ આપણા ગાઈડ છે, અને એ જ્યારે આપણે સાથે હોય તો આ ભવાટવીમાં આપણે કંઈક ભટકીએ નહીં. દરેક જીવને બ્રહ્મ સંબંધ અવશ્ય લેવું જોઈએ, સેવા સત્સંગ અવશ્ય કરવું જોઈએ. સુંદર ભવાટવીનું વર્ણન કર્યું, કૃતજ્ઞ થયા અર્હુગન રાજા. એના પછી આગળ પાંચમા સ્કંદમાં માનવ શરીરની સ્તુતિ કરવામાં આવી. દેવતાઓએ માનવોની સ્તુતિ કરી છે. અહો અમીશામ કિમ તારી શોભન પ્રસન્નયેષાં સિદ્ધતસ્વયં હરિ યેર્જન્મલબ્ધં દૃશભારતાજિરે મુકુંદ સેવો વૈગમ સ્પૃહાય. અહીંયા પંચમ સ્કંદમાં દેવતાઓ દ્વારા માનવોની સ્તુતિ કરવામાં આવી કે અહો અમીશા કિમ કારી શોભનમ, અહો અમીશા, અહો ભારત વર્ષમાં જન્મેલા મનુષ્યો, તમે તો એવા કયા પુણ્ય કર્યા છે, સત્કર્મ કર્યા, અથવા તો ભગવાને તમારા ઉપર કૃપા કરવા માટે એ મુકુંદની સેવાના સાધનરૂપ તમને આ દિવ્ય શરીર આપી દીધું. કિમ દુષ્કરે ન કૃતભીસ તપોવૃતઈ, આ અતિ આ કઠોર યજ્ઞ તપ વ્રત દાનાદિ કરીને અમને જે આ તુચ્છ સ્વર્ગનો અધિકાર મળ્યો છે, એ સ્વર્ગથી અમને શું લાભ છે. નયત્ર વૈકુંઠ કથા સુધાપગા ન સાધવો ભાગવતાસ્તદાશ્રયા, નયત્ર યજ્ઞેશ મખા મહોત્સવા, ન તો અહીંયા સત્સંગ છે, ન તો સાધુજનોનો સમાગમ છે, ન સત્સંગના મોટા મોટા સમારોહ અહીંયા થાય છે. અહીંયા તો ભોગ વિલાસના પદાર્થો એટલા બધા છે કે એ ભોગ વિલાસમાં આવીને અમારી જ્ઞાન શક્તિ છિન્ન થઈ ગઈ છે અને ભગવાનનું સ્મરણ થતું જ નથી. તો આ સ્વર્ગ તો તુચ્છ છે. દેવતાઓ કહે છે કે પ્રભુ, અમારા જો કંઈક એવા સારા કર્મ હોય તો અમને માનવ જન્મ આપો, ભારતમાં અમને જન્મ મળે, એ અમે વિનંતી કરીએ છીએ. આજે સાધારણ જીવ તો પોતે આજે ઘરમાં આપણે કોઈ ગયા જાય ને પછી ફોટામાં નીચે લખે સ્વર્ગવાસી, ઓલા સ્વર્ગ ના કે અમને માનવનો જન્મ આપો, અને અહીંયા ને ઓલો લખે સ્વર્ગવાસી. શાસ્ત્ર તો કહે છે કે સ્વર્ગમાં જવું એ તો સૌથી મોટી મૂર્ખામણી છે, અને પછી આપણે ફોટોના નીચે લખતા હોય ઘણા લોકો અજ્ઞાનમાં આવીને સ્વર્ગવાસી, એટલે બિચારો જે ગયો એ સૌથી મોટો મૂર્ખો હતો, એમ થયું એનો અર્થ. સ્વર્ગમાં તો શું છે, ઉલટાના ત્યાંય બહુ પોલિટિક્સ છે, ખેંચાતાણી છે, ઈર્ષ્યા છે, દ્વેષ છે, અને આપણે અહીંયા તો ઓછી હતી ત્યાં તો વધારે, ને બિચારાને ત્યાં મોકલી દઈએ સ્વર્ગવાસી. ઓલો કે ક્યાં મને મોકલો, ઓલો હેરાન થાય ઉપર. એટલે આપણે પુષ્ટિ પરંપરામાં સ્વર્ગ નથી, ગૌલોકવાસ, કે આ જીવનો ગૌલોકમાં વાસ થાય. ગૌલોક એટલે બ્રજ, બ્રજ વસનો દીજે મોહે સુલભ. સ્વર્ગના દેવતાઓ માનવોની સ્તુતિ કરે છે કે માનવ જન્મની યાચના કરે છે. એના પછી આગળ પંચમ સ્કંદમાં દેશસ્થિતિનું વર્ણન કર્યું, એટલે નવખંડ પ્રક્ષાદિ દ્વીપ ખગોલ ભૂગોલ, કે આ જગત જગદીશનું રૂપ છે, એટલા માટે અહીંયા નદીઓ પર્વતોનું બધું વર્ણન, કયા દિશાઓમાં કયા દેવ રહે છે, કઈ મંત્રથી એમની ઉપાસના કરવી, આ બધી ચર્ચા અહીંયા પાંચમા સ્કંદમાં કરવામાં આવી. અને પછી નરકોનું વર્ણન કરવામાં આવ્યું, અલગ અલગ પ્રકારના નર્ક બતાવ્યા, જે બીજાના ધન સંતાન સ્ત્રીનું હરણ કરે એને તામિસન નરકમાં જવું પડે, જે મનુષ્ય પોતાના ભરણ પોષણમાં લાગેલો છે એને રૌરવ નરકમાં જવું પડે, જે મનુષ્ય બીજાને દગો આપે એને અંધ તામિસન નરકમાં જવું પડે, જે મનુષ્ય માતા પિતાની અવજ્ઞા બ્રાહ્મણ શાસ્ત્ર ગુરુનો દ્રોહ કરે એને કાલસૂત્ર નરકમાં જવું પડે. આ નરક કેવળ તાંબાનો એક સપાટ પ્રદેશ છે, અને એ સપાટ પ્રદેશને અગ્નિ નીચેથી તપાવતી રહે છે, અને એમાં એ જીવને એવા દંડ આપવામાં આવે છે એના કર્મના અનુસાર.
નરકોના વર્ણન સાથે જ અહીંયા જ પંચમ સ્કંદ પૂર્ણ થયો. આવો આ પંચમ પુષ્પશ્રીજીના ચરણોમાં સમર્પિત કરીને છઠ્ઠા સ્કંદમાં પ્રવેશ કરીએ. શ્રી ભાગવત ભગવાન કી જય. પાંચમો સ્કંદ કર્મ મર્યાદાનો સ્કંદ હતો અને છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલાનો સ્કંદ છે. જેના પર ભગવાનની કૃપા થાય તેના કાલ કર્મ અને સ્વભાવ બદલી જાય છે. પુષ્ટિ લીલા બતાવી પોષણમ તદ અનુગ્રહમ. 19 અધ્યાય આ છઠ્ઠા સ્કંદના બતાવ્યા. અહીંયા છઠ્ઠા સ્કંદના પ્રારંભમાં પરીક્ષિતજીએ સુખદેવજીને પ્રશ્ન કર્યો, હે મહારાજ, કારણ કે જ્યાં નરકોનું વર્ણન સાંભળ્યું એ ગભરાઈ ગયા કે આ બધા કર્મોથી નરકમાં જવું પડે તો મેં તો કેટલા મોટા ઋષિનો અપરાધ કર્યો છે, મારે કેવા નરકમાં યાતના ભોગવવી પડશે. અને ત્યાં એ પરીક્ષિતજીએ સુખદેવજીને પૂછ્યું કે મહારાજ, આ નરકમાંથી છુટકારો મેળવવાનો કોઈ એનો ઉપાય ખરો? સુખદેવજી કહે, હા રાજન, પ્રત્યેક શાસ્ત્રમાં જે અપરાધ દોષ થયા હોય એના નિવારણ માટે અમુક પ્રાયશ્ચિતના પ્રકાર બતાવેલા છે, તો એ પ્રાયશ્ચિત કરે તો એ નરકની યાતનાથી એ મુક્ત થઈ શકે છે. પણ એક વખત જે પ્રાયશ્ચિત કર્યો પછી એ દુષ્કર્મ ફરીથી પાછું એને ન કરવું જોઈએ. એક વખત કર્યો પાછું પ્રાયશ્ચિત કર્યો ને પછી પાછું બીજી વખત, એવી તો નહીં, સાવધાન રહેવું. સુખદેવજીને કહે છે પરીક્ષિતજી, પ્રભુ આપની વાત તો સત્ય છે કે બીજી વખત ન કરવું જોઈએ, પણ આ મન એવું છે તો પણ પાપ કરવા માટે જાય છે, તો પછી આવા મનનું શું કરવું? અને ત્યારે શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાનના નામનું ધ્યાન, અર્ચન, શ્રવણ આ ત્રણ સાધનથી ભક્તિ દ્રઢ બને છે. અને આ ત્રણ સાધનો દ્વારા મન શુદ્ધ થાય છે. અને જ્યારે મન શુદ્ધ થશે તો પછી આ દુષ્કર્મ કરવાની ઈચ્છા જ એની અંદર નહીં થાય. ભગવત નામની મહત્વતા બતાવી અને એ નામની મહત્વતા બતાવતા અજામિલનો આખ્યાન શ્રવણ કરાવ્યો. કનોજમાં એક દાસીપતિ બ્રાહ્મણ, એનું નામ અજામિલ, અને વરાંગનાઓ આંખો દ્વારા દુસંગ લાગ્યો, પછી વરાંગનાઓનો સંગ કર્યો. એ વરાંગનાઓને પોતાના ઘરમાં લઈ આવ્યો અને હવે એમની સાથે વિષય વાસના ભોગવવા લાગ્યો, હિંસક પ્રવૃત્તિઓ કરવા લાગ્યો. અજામિલ શબ્દનો મતલબ છે કે અજયા મિલતીતિ અજામિલહ. કલયુગની એક શક્તિ માયા, જે માયા શક્તિ છે એનું નામ છે અજા. એ માયા, એ અજા, અને એ માયાથી મળેલું અજા સે મિલા, યાની વો અજા મિલ. હવે આ અજામિલ 88 વર્ષનો થયો. સંતની પ્રેરણાથી એમના પુત્રનું નામ નારાયણ રાખવામાં આવ્યું હતું. વિષય વાસના ભોગવતા ભોગવતા 88 વર્ષના નીકળી ગયા. એમ તો શાસ્ત્રોમાં, વેદોમાં મનુષ્યની આયુ 100 વર્ષની બતાવવામાં આવી છે, પણ આને એટલા બધા વિષય વાસના ભોગવ્યા જેનાથી 88 વર્ષની આયુમાં યમદૂતો આવ્યા અને યમદૂતોએ આવીને એના ગળામાં ફાંસો નાખ્યો. અને જ્યાં યમદૂતોએ આવીને ગળામાં ફાંસો નાખ્યો, વ્યથિત થઈને પુકાર લગાવી નારાયણ નારાયણ એના પુત્રને બોલાવ્યો. જ્યાં નારાયણ નામનો ઉચ્ચાર થયો એ જ સમયે વિષ્ણુ પાર્ષદો ત્યાં ઉપસ્થિત થયા. વિષ્ણુ પાર્ષદોએ, એ જે યમ પાર્ષદોએ ગળામાં ફાંસો નાખ્યો હતો એનાથી મુક્ત કરાવ્યો. ત્યારે યમદૂતોએ વિષ્ણુ પાર્ષદોને કહેવા લાગ્યા, આપ કોણ છો કે જે ધર્મરાજની આજ્ઞાનું, આજ્ઞામાં વ્યવધાન નાખવાવાળા આપ કોણ છો, આપનો પરિચય આપો. વિષ્ણુ પાર્ષદો કહેવા લાગ્યા, યુયવૈ ધર્મરાજ્યસ્ય યદિ નિર્દેશકારિણઃ બ્રૂત ધર્મસ્ય નસ્તત્વમ યચ્ચ ધર્મસ્ય લક્ષણમ. વિષ્ણુ પાર્ષદો કહે છે કે તમે સચમુચ, આપ સચમુચ હિ ધર્મરાજ કે આજ્ઞાકારી અનુચર હો, તો પહેલા તો આપ મને ધર્મનું